ઓમ નમઃ શિવાય મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં છે ને? તો જુઓ, આપણે અગાઉના વિડીયોમાં આઈ અને જેનો મહાવરો કરી ગયા, તો તમને બધાને આવડી ગયું હશે. હવે આપણે કે અને એલનો મહાવરો કરવાનો છે. તો અહીંયા જુઓ, કે ફોર કી, KEY, કી એટલે ચાવી, અને એલ ફોર લોટસ, તો LOTUS, લોટસ એટલે કમળ. તો આપણે કેનો મહાવરો કરવાનો છે, તો KEY, કી એટલે ચાવી. તો પહેલાં આપણે આ ટપકાવાળું કે છે એને જોઈન કરીશું. હવે આપણે કેનો મહાવરો કરીએ. કે ફોર કી, કે ફોર કી. તો જો તમારે લીટી આખી લેવાની છે અને કે આ રીતે નાનો કરવાનો, જેમ કે બીજી અભિશ્રીનો કે છે. કી ફોર કી, 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 કી ફોર કી. કી એટલે શું થાય? ચાવી. તો અહીંયા જો ચાવીનું ચિત્ર આપેલું જ છે. કી ફોર કી, કી ફોર કી, કી ફોર કી, કી ફોર કી, કી ફોર કી. હવે આપણે જો આ થયો કેનો મહાવરો. કે ફોર કી, કે ઈવાય, કી એટલે ચાવી, અને એલ ફોર લોટસ, તો LOTUS, લોટસ એટલે કમળ. તો પહેલાં આપણે એલને જોઈન્ટ કરીએ. આ થયો એલ. હવે આપણે એલનો મહાવરો કરીએ. એલ ફોર લોટસ, 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 એલ ફોર લોટસ. તો લોટસ એટલે શું થાય? કોમન. તો LOTUS, લોટસ એટલે કમળ. કાંઠ કે અને એલનો મહાવરો કદા પછી. હવે આપણે એ મહાવરો નોટબુકમાં કરીએ. કે ફોર કી, KEY, કી એટલે ચાવી. તો જવાબ આપણે ચાલુ કરીએ. કી ફોર કી, 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 કી ફોર કી,
તમારે એક આખા પીઠમાં કેનો મહાવરો કરવાનો, ધીમે ધીમે સારા અક્ષરે લખવાનું, એટલે તમને બધાને એનો મહાવરો કરતા ફાવે અને ચોખ્ખું પણ લાગે. હવે એનો મહાવરો, એલ ફોર લોટસ, એલ ઓ ટી યુ એસ, લોટસ એટલે કમળ. L O L for lotus, L O T U S, lotus એટલે કમળ. તો ચલો હવે એનો મહાવરો કરીએ. L for lotus, 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 L for lotus. L for lotus, lotus એટલે શું થાય? કમળ. અને K for key, key એટલે શું થાય? ચાવી. તમે K નો મહાવરો કરી ગયા, એ રીતે તમારે L નો મહાવરો કરવાનો. તો શું બોલશો? L for lotus, L O T S, lotus એટલે કમળ. તો L for lotus, 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 L for lotus. પાછળ L નો મહાવરો. સો K નો મહાવરો એક આખા પેજમાં, L નો મહાવરો એક આખા પેજમાં તમારે કરવાનો. તો આનાથી તમારે, તમને લખતા આવડે અને બીજી એબીસીડીમાં કયો મૂળાક્ષર કઈ રીતે લખાય એનો ખ્યાલ પણ તમને આવે. તો તમારે નોટબુકમાં કે અને એલનો મહાવરો આ રીતે એક આખા આખા પેજમાં કરવાનો છે. અને સ્વાધ્યાયપોથીમાં પણ કે અને એલનો મહાવરો કરવાનો રહેશે. ઓમ નમઃ શિવાય.